नमस्कार समाचार साथे हूं निश्चित। राजगुरु सोना ने चांदी ए फरी एक बार पोतानो ज रेकॉर्ड तोड़ी नाख्यो छे। सोना चांदी ना भाव फरी एक बार ऐतिहासिक सपाटीए पहुंची गया छे। अमदावाद में सोना नो भाव प्रति 10 ग्राम 52,000 थई चुक्या छे, तो चांदी नो भाव प्रति किलो 60,000 ने पार पहुंची गयो छे। चांदी में मात्र 3 दिवस में 10,000 नो वधारो थयो छे, ज्यारे आंतरराष्ट्रीय बजार में सोनू 8 वर्षनी सौथी ऊंची सपाटीए पहुंची गयो। सोनाना भाव में 3 महीना में 10,000 थी वधुनो भाव वधारो थयो छे। आंतरराष्ट्रीय बजार में पण सोनानो भाव 1,860 डॉलर पर पहुंची गयो छे। कोरोना काल ने अमेरिका ने चीन वच्चे चालता ट्रेड वॉर ने अमेरिका की चूंटणी कारणे सोनाना भाव में सतत वधारो थई रह्यो छे। तो व्यापारीओनु मानिए तो सोनामां भाव वधता मार्केटमां मंदीनो माहौल आवी गयो छे। सोना चांदीमां सतत भाव वधारो छे, थई रह्यो छे, ने आजे सोनानो भाव 52,000 पहोंच्यो छे, एटले कही शकाय के ऐतिहासिक सपाटी सतत सोनानो भाव वटावी रह्यो छे। तो चांदीनी पण आज परिस्थिति छे, शुं केशो सोना चांदीनो भाव शुं अने मार्केटनी हालनी स्थिति शुं छे? जेम सोना अने चांदीनो भाव सतत भाव वधारो थई रह्यो छे, आजे सोनानो भाव लगभग 52,000 ने આંબી રહ્યો છે અને ત્યારે ચાંદીનો ભાવ 60,000 આસપાસ થવા પામ્યો છે। ત્યારે અલગ અલગ પરિબળો છે જેના કારણે આ સોનાનો ભાવ સતત વધી રહ્યો છે અને ચાંદીનો પણ। મુખ્ય કારણો શું ભાવ વધવાના? મુખ્ય કારણો ઘણા બધા પરિબળો છે, પણ તેમાં મુખ્ય કારણો જોવા જઈએ તો જે સાંપ્રત સમયમાં જે આખા વિશ્વની જે પરિસ્થિતિ કોરોનાના મહામારીમાં જે થઈ રહી છે અને એના કારણે લોકો સોનાને એક સારા એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે માને છે, અને યુએસ અને ચાઇનાનો જે ટ્રેડ વોર છે રશિયા સાથે એમાં પણ આના ભાવ વધવાના આ પણ કારણો ગણી શકાય છે। બજારની સ્થિતિ શું અમદાવાદની, ખાસ સોના ચાંદીને ભાવ વધતાને લઈને, કારણ કે કોઈ લગ્ન પ્રસંગ નથી, માહોલ એવો છે, તમારે શું સ્થિતિ? અમારે બજારની સ્થિતિમાં એવું છે કે થોડું થોડું 10-15% કામકાજ છે, અને જે ધારો કે કોઈન ને એ બધામાં ખરીદી છે, અને સોનાનો ભાવ 52,000 આસપાસ છે, એ અત્યારે લગભગ 60-65ની એવરેજ કહી શકે છે, અને ચાંદી લગભગ જે જૂનો છે લેવલ 75,000 એ તોડી શકશે ટૂંક સમયમાં, અને 3 દિવસમાં 51,000 થી ચાંદી 61,000 આસપાસ પહોંચી ગયું છે। ખાસા શોરૂમના ને બધા ખર્ચાઓ નીકળે છે, કારણ કે જે રીતે ભાવ વધારો છે તેને લઈને, કારણ કે અસરો બધી પડતી હશે શોરૂમના ખર્ચાઓમાં? તો એવું છે કે જૂની પેઢી હોય એટલે જૂના કસ્ટમરોનું બધું કામકાજ ચાલતું હોય છે, એટલે વાંધો આવતો નથી। બિલકુલ, તો જૂની પેઢી એટલે વાંધો નથી આવતો, પરંતુ સોના કરતા મોટો વિષય વેપારી એવું માની રહ્યા છે કે ચાંદી છે તે છેલ્લા 3 દિવસમાં 10,000 કરતા તેમાં ભાવ વધ્યો છે અને માર્કેટ પર અસર છે, પરંતુ જે રોકાણકારો છે તે સોનામાં રોકાણ છે તે વધુ કરી રહ્યા છે, તે પણ એક ભાવ વધવાનું એક મહત્વનું કારણ છે તે જણાવી રહ્યા છે। કેમેરા પર્સન નરેશ સોલંકીની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ।